ક્યારે છે હું જોઈ લો લે, 1 2 3 4 5 અરે વરંદી વરત છે, આ 4 વર્ષથી તો વરત રહેતી આવું છું અને 5મા વરે મારું ઉજવણું છે, ઉજવણું. હવે તો હું આ વરત મારી માના ઘરે જ કરવા જાય, લે હું કડવી ભાભીને બોલાવતી આવું. કડવી ભાભી અંદર શું કરી ગયા છો, બહાર તો આવો. પણ અત્યારમાં હું તું રાડું પાડાશ, તમને કઈ ખબર છે? મને ક્યાંથી ખબર હોય, વરત બે ગયા, વરત 2-3 દી પછી વરત બે છે. વરત બે તો મારે શું છે, હું તો વરત રહી રહી હવે ઠાકી ગઈ. આ વર્ષે તો મારે ઉજવણું છે, ઉજવણું. હું ને મારો ઘરવાળો જવાના છી મારી માને ન્યા ઉજવણું કરવા. હા હવે સાંભળ, હું તને વાત કરવા. બે મને તો જવા દે ને, મારા ઘરવાળા હોતે મને કીધું છે આપડે બે જાહી. ઈ ખોટી વાત છે, ઈ તમને નહી ખબર હોય, તમારા દેન ને ખાલી આમ હાથ ડાડુ ને તો પાણી પાણી થઈ જાય. શું થયું કડવી ભાભી? મારી હાથ ઉપાડ્યો તો પછી એમાં મારી આ હાલત આવી થઈ ગઈ છે. અને તારી એ થાય છે, તું જો મારી નો થાય હાલત એવી. પણ મારું થઈ ગયું ને, એ ભલે, બાકી તું જરીએ દાબમાં રહેતી ન હોય. અરે હું દાબમાં રહેવાની જ નથી. નો રહેતી અને જાય છે જાગરણ કરવા અને ઉજવણું કરવા તો માવતના ઘીરે જ જાય છે. આ 4 વર્ષ તો વરત રહેતી આવું છું, આ 5મા વરે મારે ઉજવણું છે, ઉજવણું. એટલે મારા માને ઘરે હું પેલા જવાની છું. જો અસલ તું કાજલ હો ને તારા બાપના પેટની, તો જઈને એકવાર બતાવી જોજે, લેજો. અરે તો કડવી ભાભી તમે ભૂલ્યા હો. અરે તું કાય નો કેવા એવી હું હતી. અરે કડવી ભાભી એની વાત મેકો, હું મારી માના ઘરે વરત કરવા જવાની છું. તે આમ જો કાજલ, તું તાર માન ઘરે વરત કરવા જાને એટલે હું એમ માનું કે નાના મારી દેરાણી કાજલ હાસી. અરે કડવી ભાભી જાવ એટલે જાવ. તો ભેગા સવી જોવી. આ તો જોઈ લેશી, જોઈ લેઈ. આ તો જઈ જો, હું જોઉં છું તને કેમ જવા દે છે. આ તો હું તમારા દેર ને અત્યારે લઈને આવું છું. હવે ઓ તમ તારે આ તો જાન કે દેર ને વાત ખબર, ઓલો મારી મારીને હાડકા ભાંગી નાખશે. આમ જો કડવી ભાભી, હવે તમારે જોવું છે ને, હવે મારી માના ઘરે જઈને રહું. જોજો આ તો જોવું જ છે, તું તારા જઈને રહેજો ને હું જોઉં છું. તો હારું જઈને રહું. જો હવે હવે કેવી ઓરી હરગાવીશું ઘરમાં, જોવો. હવે ઓલો તો કઈ માનવાનો નથી, મને ખબર છે. અને એ હે ને પહાડ છે, આ મારી અહીંયા આટલા ટાઈમ થી પૈણી આવી, મારી આબરૂ કાંઈ નઈ, કાલ હવારે હાલી આવે ને એની આબરૂ વધે એવું હાલે કોઈ દી? કોઈ દી ન હાલે તો હું કડવી નો કહેવા. આ કડવી ભાભી આઈ રે, મારી વટે વાત ચડી ગઈ છે. અને હવે મારે શું કરવું, મારા વન ને લે, મારો વર હજી આવ્યો નથી ને ઘરે, તો હું એને ટિફિન દેતી આવું અને ફોલાવતી આવું. તમારી હિસાબે મારે અહીંયા ટિફિન દેવા આવવું પડ્યું. લાવો હું આમ તો ઘરે આવવાનો હતો દાદા. તમને એક વાત કહું, ટ્રેક્ટર માં શું થયું છે? બંધ પડી ગયું, સ્લેપ નથી લાગતો. તમે સંડાસ જઈ જઈને આ ડબલા ટીંગાડી દો તો ક્યાંથી ચાલુ થાય? એ હાથી બાબો એટલે કાઢી નાખો. હવે કરો ચાલુ, જો નો ચાલુ થાય ને તો મને કહેજો. ચાલુ થાય પણ આટા કઈ મારે કામ નથી ચાલુ કરવું. તો હાલો હવે જમી લ્યો. હાલો બીજું હું જમી લઉં, હજી કઈ ભૂખ તો નથી લાગી. હાલો હાલો હવે જમવા. હાલો આજ કઈક મસ્કા મારે એટલે આજે કઈ કામ મારી પાસે કઢાવવાનું લાગે છે. જોવું જો ખાટલા દો. કોઈ દી તો ટિફિન લઈને આવતી નથી, આજ કેમ આવી? હું તમને એક વાત કહું. હા મને ખબર છે, તારે કઈ કામ હોય તો તું મારી પાસે. અરે ભાઈ એવું નથી, મારે કામ હતું ને એટલે આવી તમારી પાસે. હા મસ્કા એટલે જ મારે છે રહી. આ ઉભારી હું ટિફિન ઘડીક સાઈડ માં મૂકી દો. હું તમને વાત કહું. મારી માને ન્યા જૈન માનતા રાખી છે. મેં ન્યા એવી માનતા
રાખી એવી રખાય ઈ પાછું એમને હાલીન જવાની માનતા રાખી છે એવી માનતા ન રખાય હું કઈ નથી આવવાનો અરે તમારે તો પેલા આવવાનું છે મારે આ જાજુ કામ હે હું નથી આવવાનો એટલે તો આપડી બેની જોડી થઈ ઈ જોડી તો થવાની જો ઈ નસીબમાં લખાઈ ગયું હોય કે આની જોડી થવાની છે ઈ તો વાત મોઈ હું કઈ નથી આવવાનો મેં આ સાર વરતી રેતી આવું છું ને આ પાંચમા વરે મારે ઉજવણું કરવા મારી માના ઘરે નો જવું પડે હું એમ કહું છું તે માનતા કઈ ની મને પૂછીને કહી દીધી અરે પૂછવાની વાત ન હોય એમાં પૂછવું પડે મને તમે જયારે મને જોવા આવ્યા ત્યારે હું તમને કઈ માનતા કરું હું એમ કહું છું તમને વરદી થયો આપડા બેના લગન થયા તો તારે મને કેવું ન જોઈ આજા તે મને કીધું પણ તમે રોજ સાંજે ઠાકી ઠાકી ના આવો તમે મારે આઈને વાતે નથી કરતા ને તમે ડાયરેક્ટ ખુઈ જાવ છો તો વાત ક્યાંથી કરે હું આખા દીનો ઠાકી ના આવ્યો એટલે ક્યાંથી વાત કરે આ તો એટલે જ મેં તમને વરદી લગીને કીધી નહીં તો આજ હું કામ કીધું આજ તમે 100 વાગે ઉઠી ઉઠીને કામે વયા જાવ તો એમાં મારે તમને ક્યાંથી વાત કરવી ઈ કાઈ નહીં થાય અને અમારા ઘરમાં ઈ રિવાજ છે જ નહીં ઓલા કડવી ભાભી રહ્યા ને હા ઈ રહ્યા બહુ ઉલકડા માર્યા કે મારે માવતા જવું હે જવું હે જવું હે તોય કઈ જવા ન દીધું મારો ભાઈ રહ્યો ને બે જીગી અને તને તારે માં નો ખાવો હોય ને આજે તો મોટા ભાઈ ને જઈને કહી દો મને કેવી મારી આજે તો એનો વારો જ કાઢી નાખું ઓહો કેવો વરસાદ પડ્યો આ બધું પાણી પાણી થઈ ગયું એટલે હા ઉપાધિ નથી વાડીએ વરસાદ છે ને ગામમાં એટલો વરસાદ છે લે હું કડવી નતો કહું ક્યાં જઈ બોલો ઝીણકો વાડીએ ગયો છે કે નથી ગયો વરસાદ તો જો કડવી ક્યાં ગઈ બોલો ઝીણકો વાડીએ ગયો છે કે નહીં ટ્રેક્ટર બેક્ટર લઈને ક્યાં ગઈ આવી કે નહીં લે તને અવતાર્યા વરસાદ તો જો ગામમાં કેવો વરસાદ પડે છે અરે અહીંયા એવો વરસાદ પડે તો ગામમાં તો ઓછો હોય છે અહીંયા વરસાદ એવો પડ્યો ને તો કડાકા ને ભડાકા થવા માંડ્યા મને તો બાપા બીક લાગી વીજળી પડશે મારી માથે ધોળીનું ઘરમાં કરીને આડું દઈ દીધું એ પછી વીજળી મારી માથે પડે ને હું મર જાઉં તમારું કોણ ઈ વાત તારી હાચી પણ હું ઈ નથી કેતો ઝીણકો વાડીએ ગયો છે ને ટ્રેક્ટર લઈને પાછો આઈ ગયો છે અને મેં કીધું હતું મેં કીધું ફોન આવ્યો ને એનો એટલે કીધું કે ઝાડવાનું ઓથે ઉભો રહી જાય છે આ તો વાંધો નહીં ગમે અહીંયા ઓથે ઉભો રહી ગયો વાંધો નહીં વીજળી નું કઈ નક્કી નથી કાલ આપડા ઓલા પાડોશી રહ્યો ને શેઠા પાડોશી એનો છોકરો છે ને વીજળી પડી ને એમાં માન મરતો મરતો જીવ્યો અરે અરે બાપ ભગવાન હો વરાનો કરે ને અને હવે હું તમને એક વાત કહું હું વીજળી લઘુ ભગુ પડશી હે પણ ઓલા નાના ની હોવ આવી મારી પાસે શું લેવા હવે એને વરત છે હા તે ઉજવણું છે હોત પણ ઉજવણું વરત હોય ને તો હોય જ તે પણ આપણે એમાં શું વાંધો છે પણ ઈ ઉજવણામાં ઈ એમ કહેતી હતી કે મારા માવતર જવાનું છે તો ઓલો તમારો નાનો ભાઈ સમજે એમ છે ઈ સમજે એવો નથી હા તે પછી ઓલે મારશે નહીં બે હામા હામા એવા છે પણ તું ગયો હોય તો ફેરતો પડે ને થોડો પણ ઈ મારું નો માને ઈ તમારે કેવું પડે તમારે સમજાવવા પડે ઓલે કઈ વહુ ને કર્યું ન હોય સારું હજી વરાજી લગ્ન થવાના જ્યાં છે અને ઘરમાં કઈ જ્યાં ઉપડી જાય તો નવા નવા હે ને વ્યા જાય ઈ વાત તો અત્યારે દુનિયા આપણે દાંત કાઢવા બેઠી છે ઈ વાત હાસી તમારી પણ તો એક કામ કરો તમે જાઓ ને સમજાવો હું જાવ એ કરતા હે ને આવવા દે હા તો એમ કરો આવે ત્યારે વાત પણ હા ગાઈડ ને તો મારે ઝીણકણ નકા મારવો પડશે મારાય નહીં હવે આ તમને તો બહુ સમજણ આવી ગઈ હો હું તે મારે નતા વરત તો મેં વરત હાડું માર ખાધો આ ક્યાંય મેં વરતમાં ન ગઈ અને હવે ઓલીને જ આવવા દેવાના પણ કડવી તું વાત સાંભળ મારી ઈ વાત અલગ હતી પેલાનો જમાનો અલગ હતો અત્યારના બે માણા નવા નવા હોય ને એને જવા આવવા દેવા પડે અને આપણા મા બાપ વ્યા ગયા ને પછી આપણો ઝીણકો રહ્યો ને આપણે એના મા બાપનો પ્રેમ દીધો છે તો એને છે ને ઘર તૂટે નહીં એવું આપણે કરવું પડે એ તો તમે વાતે વાતમાં મને સમજાવી જ દો ફોલાવી જ લ્યો મને ખબર છે બરાબર અને આપણે એ છે ને દીકરા ને દીકરી આપણે સમજવું ને આપણે કઈ બાળબસું તો છે નહીં પણ નથી વાત હાસી પણ તો ઓલા વાડીએ ગયા છે આવતા તો હશે ને હમણાં હાલ્યા જ આવતા હોય છે જો આ ટ્રેક્ટર છે ને બોલે છે અવાજ આવે આ વરસાદ કેવો થયો છે જો જો હાલ્યા મને એવું લાગે જો હાલ્યા આવતા એવું લાગે આ જો ઝીણકો હાલ્યો આવે હા હા આવ્યો એટલે ઝીણકા ઉભો તો રે શું છે કેવો વાડીએ વરસાદ હતો ઈ તો કે ઈ તો બધી વાત મુકન વહુ ની વાત તો મારા મોઢે કરતા જ નહી હો ને કે મારે કોઈ ભૂંડું નથી હાંભરો જો આવડો બોલી ગયો તમારે હેમો ઝીણકો તો આવ્યો પણ ભાગી તો નથી ગયા ને એના માવતર માં ઈ જો વાય આવી આવે જો
હાલ્યા તો આવે છે ને આ ઓ વાલે આવે જો કઈ વાંધો તો નથી આવ્યો મોઢું પડી ગયેલો શું કઈ વાંધો મોટા ભાઈ મને મારી મારી લાલ કરી નાખી ભાભી આમ જો તો કરો ઢીકાન પાટા કેવા મારા મારા બાપ આમ તો જો આની આ ભાઈ ને કેવી મારી છે હું તને કેતો તો નહીં વાયે વાયે ગયો તો તારું હું જાય તો મારે માર ખાવાનું રત પણ તું ના ગયો જ ને તો બે જણા ને છોડાવત તો ખરી ને છોડાવત ઈ નો સમજે તમારો ભાઈ હમણાં તમારી હું કેટલું બોલી ગયો તો ઈ ને મારું માને કઈ ગયો છીનકો આ છીનકા શું છે મોટા ભાઈ ઓમા આ વહુ ને આટલી બધી મરાય આને બે જાય બે ભૂતના પેટની કેવા નાટક કરે જો મને ગઈ રૂખવડાવા કરે મોટા ભાઈ આ તમે શું તો આવું બોલે છે આ તો વાડી હે છે મને કેવી મારી હે છે ઈ તો વિચારો તો મારો જ ને પણ તને થોડીક શરમ આવી પડે વાડી હે છે ને ઈ વહુ ને નો મરાય તો મારું કેવું ન કરે મારું નહીં એમ નહીં એને મને પૂછે વિના માનતા કરાય અને ઈ પાછું હાલી જવાનું પણ હવે જે થયું એની માનતા થઈ જાય છે તો હવે તારી માનતા આપણે કોઈક કરાવવાની હોય ના ના એ તો હું જવાનો સવાદ દે અને આ જો ભૂતના પેટની બેઠી બેઠી નાટક કરે એ નવી નવી વહુ છે જીણકા તું હમણાં જ આપણા ગામમાં આબરૂ કેટલી છે આપણે હું 40 વરાનો થયો ને તય મને તારી ભાભી ને દીદી દેન 30 વરાનો તું થયો તૈયાર માન માન લાવી છે પાછા આપણા ગામમાં ગોકેરા થાય છે ને તો કોઈ આપણા છોકરાઓને કોઈ છોડ્યું નહીં આપે બંધ થઈ જા મોટો કરીને પવટાયો બધું પણ એમ હાથ નો ઉપાડાય અને સમજાવાય તારે શરમ લાગ્યું પડે છે ને શરમ કે મેં તારી તારી હાટું આખી જિંદગી અમે અમારી બગાડ નાખી અને તને મોટો કરીને ભણાયો ગણાયો ને આ લગ્ન કર્યા તો તને અમારા મોટા આડા નથી આવતા મોટા ભાઈ તમે કયો ને એટલે એક ફેરા લઈ જાવ બાકી બીજી ફેરા હું જઈશ ને હો અને આ તમારી શરમ રાખવા જાવ બાકી હું જવાનો તો નતો પણ હું એટલે જ તને કહું છું કે એકદમ જે ને તો હોવે રાજી થઈ જાય અને પછી તારે ઉપાજી કોઈ તારી જિંદગીમાં કોઈ કઈ વાંધો ન આવે તો એને કહી દો હાલ કઈ થાના રહ્યો હો જો તમે છે ને તરત પાછા આવી આવજો ને વચ્ચે કઈ બાજતા બોલતા નહીં મોટા ભાઈ પેલા જ આવું કીધું હતું પણ એ અમે ભલે કઈ વાંધો નહીં તમે રોમાં અને તમારા માવતર ના જઈને અને તમારા વરત બધા ઉજવી લ્યો કાં કડવી આમ જો ખાવાનું હતું ને એ થઈ ગયું કોઈ વાત ન કરતા હા અહીંયા તમારી આપણે હારીએ ની આબરૂ તમારા હાથમાં છે અહીંયા જઈને વાત ન કરતા અમારી કે મારો ઘરવાળો મને મારી મારી ભૂકા બોલે નહીં અને તમે મગજ શાંત રાખજો પણ નાજ પાડે ને ઢગા જેવું છે હાલી નું વગી એટલે ના પાડી હોય એ તો મારાથી હલાય એટલું હાલી બાકી આગળ થી હું બસ માં બેસી જવાનું ના ના જો ને ના 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 નહીં એ તો આમ તો કે છે એવો હાવ એવો નથી એ તો તમે એને ફોલાવો ને એ અમે એને મોટો કર્યો છે નાનેથી અમને એની બધી ખબર છે એને ફોલાવજો એની હળી ન કરતા ને હળી કરજો ને તો એની સોટલી છે ને ખીતો થઈ જાય પણ રોજ તો ફોલાવશે ને તો એ થોડું ઘણું બાકી રહી જતું હોય છે ફોલાવવામાં આ જો અમે કડવી અમે ગઢા થઈ ગયા અમારો બેનો કેવો પ્રેમ છે ગામના માણસ વાતું કરે છે કે કડવી અને આ ડોહો બેનો કેવો હેત પ્રેમ છે એક એક બટક્યું ખાવી ને એમ જ અડધું અડધું એમ કરવી છે હવે નાટક કર માં આય આંધું આંબળો તે મે તો આંબળો તું હા ભાઈ તો હું આયા ક્યારું ને તો ગુડાણી થી તો હુંય ગુડાણો તો હું કે રખડવા ને તો આવી આવ્યો હવે બીજું કઈ કરી માં ઘર માં જા ઠેલો હોવ ને તૈયાર કર ને પૈસા પડ્યા ને ઈ લઈને જાવ હટ પછી વેલાસર જાવ ને તો વેલાસર પોગો નકે અંધારું ના વરસાદ આવે છે બહુ સારું હાલ કેવા કેવો જમાનો જમાનો તો હોય ને અત્યારે જો બાજીને બેઠા તો હવે રસ્તામાં બાજતા જાય નો બાજે ને સમજાયા છે સમજે તો ને સમજે તો ક્યાં વાંધો છે ના ના એમાં કેવું છે ઝીણકો છે ને એને હળે કરે તો એની સોટલી ઉછી થાય નકર એને કોઈ થતી જ નથી પણ આવા મગજ નો હોય હવે જે થયું બરાબર જે થયું બીજે લપ કરી માં હાલે આવે ભાઈ અમે જાવી લ્યો હા હા બાપા આમ જો કઈ બાજતા બોલતા નહીં હોય અને જો અહીંયા ઘરે જઈને પોગો ને તારે હારા ના ઝીણકા તો મને ફોન તો કરજે શાંતિ થઈ જાય વાંધો ના લો ફોન કરો અમે જાવ્યો ભગવાન માતાજી તમારી છે ને જોડી અમર રાખે અને તમે કોઈ દી જિંદગીમાં બાજો જ નહીં અમે એવી દુઆ તમને દેવી કોરા ખાતા ખાતા આયલા જજો ઠાકે રહી છે અમે જાય છીએ હા જાવ
મોટા ભાઈ ની ખાધી એવડી એવડી મને ખબર જ હતી મોટા ભાઈ ને કઈ ને આમ કરીને સિક્કો ભરી જ ને તો આજ નાના ભાઈ હાલતા થાય નકર નહીં થાય બંધ થઈ જવા મને બહુ દહેજ ચડાય માં નકર પછી મારે અહીં રોડ વચ્ચે તને મારવી પડશે તમે હું મારતા આવે હવે તો હું મારા માના ઘરે જ આવશું હવે તમારે થી કઈ નહીં કેવાય ન્યા પોગી જાય એટલે રાજા થઈ જાય રાજા ન્યા તો ત્રણ ચાર દી રહેવાની આખી જિંદગી તો મારી યાર કાઢવાની છે ને એ પછી બલન જે થાવું હોય થાય પછી જોયું જાય છે એ ધ્યાન માં રાખીને તું હાલજો હું ધ્યાન માં રાખીને જ હાલું તમે હાલજો ધ્યાન માં રહીને હાલવા મળેલ હું તો હાલું છું તમે હાલો પગમાં લાગે તો જો એ તો લાગે જ નહીં આમાં એવડા એવડા પાણા છે પાણા માતાજી મિત્રો હું છું રાહુલ માણેકિયા ઉર્ફે કાજલ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું રોહન ચારલિયા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સોનુ દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો જય માતાજી હું છું સંજય ભોજિયા જો તમને અમારો આ વિડિયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો એક્શન Rolling, action! અરે બેદીમાં તો વરસ ચાલુ થઈ જાય છે મારે કેટલાય કામ કેટલાય કામ નહીં જવા દી આ કોમ દીશ અરે પણ મેં તને હાથ પહેર્યો તારા જેઠ ને અરે આ મારું પાંચમું વર્ષ આલે છે અને પાંચમા વર્ષ સહેલું મારું ઉજવું રોલિંગ એક્શન ઘરની બાબી એને ચેલેન્જ તો મરાઈ ગઈ છે હવે આ હું પાક જતી આવું અને મારા વનને ફોન લેતી આવું અને વાત આવતો આવું એમાં મારે તમને ક્યાંથી આજે તો હે ને પાણી કરજો ને તને સોટલી અરે ને જાય આપણે ના પાડે જાવ 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 અરે હાથ તો પકડો મારી મારી તો થાટુ લાલ કર નાખ્યું છે તને કહું તો કઈ બોઇલ માં હારી જાય છે ની કા આટલા બધા તને દાંત આવે ઉભી પડી ગયો બોરા ભાઈ